વલ્લભ વિદ્યાનગરના યુકો પાર્કમાં આનંદ બંગલોમાં રહેતા ઉદ્યોગપતિના બંગલાની પાછળના દરવાજાનું લોક તોડી બંગલામાં પ્રવેશ કરીને તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત લાખોની મત્તાની ચોરી કરી બંગલાના પોર્ચમાં પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારની ચોરી કરીને ભાગતા જતા બાંધણી ચોકડી પાસે અકસ્માત સર્જાતા તસ્કરો કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની તપાસ કરી રહેલી આણંદની એલસીબી પોલીસને બાતમી મળી હતી કે વલ્લભ વિદ્યાનગરમાં વાહન ચોરીઓ કરતી ટોળકી ચોરીનો સામાન વેચવા ફરી રહી છે અને ચોરીનો સામાન વેચવા માટે આણંદના ચોકસી બજારમાં આવનાર છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસે લોટિયા ભાગોળ પાસે વોચ ગોઠવી એવિએટર મોપેડ લઈને આવતા ત્રણ શખ્સોને ઝડપી પાડી તેઓની તલાશી લેતા તેઓની પાસેથી ચોરીના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પોલીસે તેઓની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ પોતાની ઓળખ મનોજ ઉર્ફે પકો સોહનલાલ મોદી, કૌશિક ઉર્ફે કવો ભરતભાઈ પ્રજાપતિ, સન્ની ઉર્ફે ગની રામનવલ નિષાદ તરીકે આપી હતી અને તેઓએ યુકો પાર્કમાં આનંદ બંગલોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરતા તેમજ અન્ય એક સાગરીત શ્યામ ઉર્ફે કિચુનું નામ ખુલતા પોલીસે ચારેય આરોપીઓની ચોરીના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા મનોજ ઉર્ફે પકો અને કૌશિક ઉર્ફે કવો અગાઉ પણ લૂંટ, ઘરફોડ, ચોરી અને વાહન ચોરીના ગુનાઓમાં ઝડપાયેલા છે અને હિસ્ટ્રી સીટર આરોપીઓ છે. વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક બંગલોમાં ચોરીની ઘટના બનેલી હતી, જેને અનુસંધાને તપાસ ચાલુ હતી અને એલસીબી તથા લોકલ પોલીસ તમામ તપાસમાં હતા. એ દરમિયાન એલસીબીને મળેલી બાતમી અનુસંધાને એમને ચાર આરોપીઓની ધરપકડ કરેલી છે અને વિદ્યાનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે. આ આરોપીઓ અગાઉ 5-6 વર્ષ પહેલાં એક્ટિવ હતા, ચોરીના ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા છે અને હમણાં ધ્યાન ઉપર આવેલા નહોતા, તેમ છતાં અત્યારે પૂછપરછ ચાલુ છે. અન્ય કોઈ ગુનાઓમાં પણ આરોપીઓને સંડોવણી બહાર આવશે કે કેમ તે તપાસ દરમિયાન ખબર પડશે. આરોપીઓ પાસે રહેલો ઓરિજિનલ મુદ્દામાલ પણ 1,70,000ની ચોરી હતી, 1,44,000નો મુદ્દામાલ અને એનો બાઇક વગેરે મળી 2,04,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. ગ્રીલ તોડીને અંદરથી મકાનમાંથી, બંધ મકાનમાંથી ચોરી કરવામાં આવેલી હતી. મકાન માલિક બહાર ગયેલા હતા, એ દરમિયાન બંધ મકાન કાળું તોડી એમાં ચોરી થયેલી હતી.